ફ્રેન્ડ્સ, આવી ગયા તમે બધા લોકો. આજે તો બહુ ઝડપથી આવી ગયા ને તમે લોકો. તો નંદુ વિશે ભણવા માટે ફાઈન. તો ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે નંદુ વિશે, એટલે કે હાથીના બચ્ચા મદનિયા વિશે આપણે ઘણી બધી માહિતી મેળવેલી, બરાબર ને? તો ગમેલું ને? ફાઈન. તો ચાલો આજે આપણે આગર પાઠને સમજીએ. તો ફ્રેન્ડ્સ, આગર પાઠ સમજતા પહેલા હું તમને એક હાથી વિશે નાની સ્ટોરી કહું છું. તો એ સ્ટોરી તમે ધ્યાનથી જોજો. એક જંગલમાં એક હાથી રહેતો હતો. તેને સરસ મજાના દાંત હતા. તેના દાંત બીજા બધા જ પ્રાણીઓને ખૂબ જ ગમતા હતા. તે દરરોજ પાણીથી તેના દાંતને સાફ કરતો. જે પણ તેના દાંતને જોતા તે તેના દાંતની ખૂબ જ પ્રશંસા કરતા. એક વખત જંગલમાં બે શિકારી આવ્યા. તેઓ અંદરોઅંદર વાત કરતા હતા. તેઓ કહેતા હતા કે આ જંગલમાં ખૂબ જ એક મોટો હાથી રહે છે અને તેને ખૂબ જ સુંદર દાંત છે. તો ચાલો આજે તેના દાંતને કાપી લઈએ અને બજારમાં જઈને વેચીશું. તો આપણને એના ખૂબ જ સારા પૈસા પણ મળશે. હા દોસ્ત, બીજો શિકારી કહે છે. હા દોસ્ત, તું કહે છે એ પ્રમાણે આપણે ઝાડ પાથરીએ અને તેને પકડી લઈએ. બંને શિકારીની વાત જે કરતા હતા તે હાથીના દોસ્ત સસલું અને શિયાળ સાંભળી જાય છે. શિયાળ સસલાને કહે છે, અરે સસલા, તે આ શિકારીની વાત સાંભળી આપણે કંઈક કરવું જોઈએ. આપણા દોસ્ત હાથીનો જીવ બચાવવો પડશે આપણે. સસલું કહે છે, હા હા ચાલ, આપણે આપણા દોસ્ત સિંહને વાત કરીએ, કારણ કે આપણે બંને તો આ શિકારીનો મુકાબલો ન કરી શકીએ. ચાલ આપણે ઝડપથી સિંહ પાસે જઈએ. શિયાળ અને સસલું ઝડપથી ભાગીને સિંહ પાસે ગયા અને સિંહને બધી જ વાત કહે છે. તો સિંહ કહે છે, એવું છે, આપણા દોસ્ત હાથીનો જીવ મુસીબતમાં છે, તો ચાલો ઝડપથી આપણે ત્યાં જઈએ. સસલું, શિયાળ અને સિંહ હાથી પાસે જાય છે. શિકારી જેવા જ સિંહને જોઈ છે કે તરત જ ત્યાંથી બંને ભાગી જાય છે અને ઉંદરની મદદથી હાથીની જે ઝાડ વડે બાંધવામાં આવ્યો હતો તે ઝાડને કાપવામાં આવે છે. હાથી આ વાતથી ખૂબ જ ખુશ થઈ જાય છે અને એ ત્રણેયનો આભાર માને છે અને કહે છે કે ફ્રેન્ડ્સ, તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે મારો આજે જીવ બચાવ્યો છે અને મારા દાંતની પણ તમે રક્ષા કરી છે. હું તમારો ઉપકાર ક્યારે પણ ભૂલીશ નહીં. ત્યાર પછી બંને બધા દોસ્તો જંગલમાં ચાલ્યા જાય છે અને ફરીથી ખુશીથી રહેવા લાગે છે. ફ્રેન્ડ્સ, ગમીને તમને આ વાર્તા? ફ્રેન્ડ્સ, આ હાથીઓની જેમ બીજા ઘણા બધા પ્રાણીઓ પણ જૂથમાં રહે છે, એટલે કે સમૂહમાં રહે છે. તો આ પ્રાણીઓ જે સમૂહમાં રહે છે તેને તોડું પણ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આ જે ઘણા બધા પ્રાણીઓ હોય છે તે લોકો જે તોડામાં ફરે છે તો એ તોડામાં ફરવાથી એમને ઘણા બધા ફાયદાઓ થાય છે અને એ લોકો ખોરાકની શોધમાં પણ એ લોકો સાથે જ ફરતા હોય છે. તો એ ખબર છે કે આ બીજા કયા પ્રાણીઓ છે જે આવી રીતના સાથે તોડામાં રહે છે? કોણ કહેશે મને? ફાઇન. કીડીઓ હંમેશા સમૂહમાં જ રહેતી હોય છે, એટલે કે સાથે જ રહે છે. મધમાખીઓ પણ સાથે મળીને જ મધ બનાવે છે. ઘેટાઓ પણ એક સાથે જ રહીને ચડવા જાય છે. તેવી જ રીતે આ બકરીઓ પણ સાથે બધી ભેગી થઈને જ ચડવા માટે જાય છે. ઝીબડાઓ પણ હંમેશા એક જ સમૂહમાં આપણને જોવા મળે છે. આ વાંદરા ભાઈઓ તો હંમેશા તોરામાં જ રહે છે. પેગ્વિન પણ હંમેશા એ લોકો આપણને સાથે જ જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કેટલાક પ્રાણીઓ આપણને અનેક રીતે ઉપયોગી છે. ચાલો આપણે તેમના ઉપયોગો જોઈએ. જેમ કે ગાય, ભેંસ અને બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. ઘોડો, હાથી અને ઊંટ જેવા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે. ગધેડું અને બળદ જેવા પ્રાણીઓ ભાર ખેંચવા
અને વજન ઉચકવા માટે ઉપયોગી થાય છે। ઊંટ એ રણ પ્રદેશમાં સવારી માટે ખૂબ જ ઉપયોગી છે। ખેતરમાંથી અનાજ કે અન્ય સામાન ગાડામાં ભરી લાવવા માટે બળદનો ઉપયોગ થાય છે। જંગલમાંથી લાકડાની હેરફેર માટે હાથીનો ઉપયોગ થાય છે। તો ફ્રેન્ડ્સ, કેટલાક લોકો તો આ ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, પોપટ અને સસલા જેવા પ્રાણીઓને પાળે પણ છે। આ બિલાડીનો દેખાવ વાઘ જેવો હોવાથી બિલાડીને વાઘની માસી પણ કહેવામાં આવે છે। ફ્રેન્ડ્સ, શું તમે કોઈ પ્રાણીને બીજા પ્રાણીઓ પર સવારી કરતા જોયા છે? જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા ભેંસ ઉપર કાગરો સવારી કરતો જોવા મળે છે। તેવી જ રીતના ભેંસ ઉપર બગલો પણ આપણને સવારી કરતો જોવા મળે છે અને ગાય ઉપર કાગરો પણ આપણને સવારી કરતો જોવા મળે છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે ગાય અને ભેંસ ઉપર અથવા બીજા પ્રાણીઓ ઉપર પણ બગલો, પોપટ, કાબર, કાગરો જેવા પ્રાણીઓ સવારી કરતા આપણને જોવા મળે છે। ફ્રેન્ડ્સ, તમે એ જોયું કે આ હાથીઓ અને તેના જેવા બીજા પ્રાણીઓ સમૂહમાં ફરે છે અને સમૂહમાં રહેવાથી તેમને અનેક ફાયદાઓ થાય છે। તો ફ્રેન્ડ્સ, આપણે પણ જો સંયુક્ત કુટુંબમાં રહીએ, એટલે આપણા ઘરની અંદર જો આપણે સંયુક્ત કુટુંબમાં એટલે કે બધા ભેગા થઈને રહીએ તો આપણને પણ ઘણા બધા ફાયદાઓ થાય છે। જેમ કે આપણા ઘરના વડીલોના આપણને આશીર્વાદ મળે છે, આપણા ઘરના વડીલોના સલાહ સૂચન પણ મળે છે, સમૂહમાં રહેવાથી નાના ભાઈ બહેન જલ્દીથી મોટા થઈ જાય છે, બાળકોમાં નાનપણથી જ સમૂહ ભાવનાનો ભાવ વિકસે છે અને વડીલો પ્રત્યેના આદરનો ભાવ પણ ખીલે છે। બાળ મિત્રો, આપણે આપણા કુટુંબ પાસેથી એટલે કે આપણા ઘરના સભ્યો પાસેથી ઘણું બધું શીખતા હોઈએ છીએ, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આપણા ઘરના જે સભ્યો છે તે બધા જો એક જ ઘરમાં રહેતા હોય તો તેને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે। સંયુક્ત કુટુંબમાં દાદા દાદી, માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી અને આપણા પિતરાઈ ભાઈ બહેન રહે છે। ફ્રેન્ડ્સ, આપણે ઘરમાં ઘણા બધા વ્યક્તિઓ સાથે રહીએ છીએ તો તેને સભ્યો કહેવાય છે, આપણે જોયું, બરાબર ને? તો આ આપણા કુટુંબમાં રહેતા સભ્યોની આપણી સભ્યોની સાથે આપણો કોઈક ને કોઈક સંબંધ રહેલો છે। તો ચાલો આપણે જોઈએ કે આપણા ઘરના સભ્યો સાથે આપણો શું શું સંબંધ છે। જેમ કે પિતાના પિતાને દાદા અને પિતાના માતાને દાદી કહેવાય છે, પિતાના ભાઈને કાકા અને પિતાના બહેનને ફોઈ કહેવાય છે, મમ્મીના પિતાને નાના અને મમ્મીના મમ્મીને નાની કહેવાય છે, મમ્મીના ભાઈને મામા અને મમ્મીના બહેનને માસી કહેવાય છે, તેમજ કાકાના દીકરા કે દીકરીને પિતરાઈ ભાઈ બહેન કહેવાય છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પાઠ 3 નંદુ સાથે એક દિવસ એ પાઠની આપણે સમજ મેળવી, બરાબર ને? તો આપણે એની અંદર નંદુ વિશે ઘણી બધી માહિતી મેળવી, એટલે કે નંદુ એક મદનિયો છે, તો મદનિયા વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી અને ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે આપણા ઘરના સભ્યો એટલે કે સંયુક્ત કુટુંબ વિશે પણ આપણે ઘણી બધી માહિતી મેળવી, બરાબર ને? તો આ સાથે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે। ઓકે, બાય, ટેક કેર।